આગળ નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. રિટાયર્ડ જજ ઇન્દુ મલ્હોત્રા હશે કમિટીના અધ્યક્ષ. એનઆઈબી અને પંજાબ પોલીસે એક એક ઓફિસર અને પંજાબ હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પણ હશે કમિટીમાં. તો પીએમની સુરક્ષામાં ચૂક પર અકાલી દળના નેતા વિક્રમ મજીઠિયાનો આરોપ. કહ્યું કે સીએમ ચન્ની અને કોંગ્રેસના કેટલાક નેતાઓ રચી છે પીએમ મોદીની હત્યાની સાજિશ. તો મોદી પંજાબના કેટલાક અધિકારીઓ હતા સાજિશમાં સામેલ. પીએમ મોદીની સુરક્ષાને લઈને સ્મૃતિ ઈરાનીનું નિવેદન. કહ્યું કે પંજાબના એક અધિકારી સતત પીએમની સુરક્ષાને લઈને સૂચના આપતા રહ્યા પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદ જયંતિના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાઓને કર્યું સંબોધન. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યુવાનોને આપ્યો સંદેશ. પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દુનિયામાં ભારતને આશા અને વિશ્વાસની દ્રષ્ટિથી જુએ છે કારણ કે ભારતના લોકો સાથે તેમના મન પણ યુવા છે. ભારત પોતાના સામર્થ્ય, સપનાઓ અને ચિંતન તે ઉપરાંત ચેતનાથી પણ યુવા. પીએમ મોદીએ કહ્યું કે સમગ્ર વિશ્વએ એ વાત સ્વીકારી છે કે આજે ભારતની સાથે બે અસીમ શક્તિ છે. એક ડેમોગ્રાફી અને બીજી છે ડેમોક્રેસી. અને જે દેશ પાસે આટલી યુવા જનસંખ્યા હોય તેનું સામર્થ્ય પણ ગણાય છે મોટું. પ્રધાનમંત્રી મોદીએ કામરાજર મની મંડપનું વિડીયો કોન્ફરન્સિંગથી ઉદઘાટન કર્યું અને જેને લગભગ 23 કરોડ રૂપિયાના ખર્ચે પુડુચેરીની સરકારે કરાવ્યું છે તૈયાર. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી થયા કોરોના સંક્રમિત. સામાન્ય લક્ષણો હોવાથી પોતાને આઇસોલેટ કર્યા છે. જેપી નડ્ડા, રાજનાથસિંહ સહિત ભાજપના અનેક નેતાઓ અને મંત્રીઓ આવી ચૂક્યા છે કોરોનાની ઝપેટમાં. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારા વચ્ચે તબીબોમાં પણ ફેલાયું સંક્રમણ. તો રાજ્યના 481 રેસિડેન્ટ તબીબો કોરોનાથી સંક્રમિત. સૌથી વધારે સંક્રમિત ડોક્ટર્સ મુંબઈની વિવિધ હોસ્પિટલમાં. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂરા એનસીઆરમાં દિલ્હી જેવી પાબંદીઓ લગાવવા કેન્દ્ર સરકારને કરી અપીલ. તો કહ્યું કે દિલ્હીની અંદર જ પાબંદીઓ લગાવવાથી ફરક નહીં પડે, તમારે પૂરા એનસીઆરને કરવું પડશે કવર. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 2 દિવસથી પંજાબની મુલાકાતે છે. તો પંજાબમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરાની કરી શકે છે જાહેરાત. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા દરેક પક્ષ લાગ્યા છે કામે. પંજાબની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના ઘોષણાપત્ર રૂપે 10 મુદ્દાઓ રજૂ કર્યું. પંજાબનું મોડેલ આપ સત્તામાં આવે તો પંજાબને વિકસિત અને સમૃદ્ધ બનાવવા 10 સૂત્રીય પંજાબ મોડેલ તૈયાર કર્યાનો કેજરીવાલનો દાવો છે. કહ્યું કે એવું સમૃદ્ધ પંજાબ બનાવીશું કે રોજગારી મેળવવા કેનેડા ગયેલા યુવા 5 વર્ષમાં આવી જશે પરત. પંજાબમાં આપણી સરકાર બનશે તો 18 વર્ષથી મોટી દરેક મહિલાના ખાતામાં દર મહિને 1000 રૂપિયા આપવાનો તેમણે દાવો કર્યો છે. તો મફત વીજળીનું પણ આપ્યું વચન. પંજાબમાંથી નશો ખાત્મ કરવો, મોહલ્લા ક્લિનિક સહિતના કાર્યોના વાયદા. પંજાબના મોહાલી પહોંચ્યા અરવિંદ કેજરીવાલ. તેમણે લોકો સાથે મુલાકાત કરી સમસ્યાઓ સાંભળી તેમજ ચન્ની સરકાર પર કર્યા પ્રહાર. યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારોની પસંદગી માટે દિલ્હીમાં સતત 2જા દિવસે મંથન. મંગળવારે મોડે સુધી ચાલેલી બેઠકમાં ગૃહમંત્રી શાહ, યોગી આદિત્યનાથ, સ્વતંત્ર દેવસિંહ સહિતના અનેક મોટા નેતાઓ પણ હતા સામેલ. યોગી સરકારમાંથી 2 દિવસમાં 2 મંત્રીઓના રાજીનામા. સ્વામી પ્રસાદ મૌર્ય બાદ હવે વનમંત્રી દારાસિંહ ચૌહાણે પણ આપ્યું રાજીનામું. અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટી સંગઠન ગઠબંધનમાં સામેલ પાર્ટીઓના નેતાઓની સાથે બેસી બતાવી તાકાત. તો શિવપાલ યાદવ, ઓમપ્રકાશ રાજભર સહિત કેટલાય નેતાઓ સામેલ. ટિકિટ વહેંચણી પર થઈ વાત. સમાજવાદી પાર્ટીના વિધાયક હરિઓમ યાદવ, નેતા ધર્મપાલસિંહ અને કોંગ્રેસ વિધાયક નરેશ સૈની બીજેપીમાં સામેલ. યુપીના ડેપ્યુટી સીએમ કેપી મોર્યા, દિનેશ શર્મા અને પ્રદેશ બીજેપી અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહનું પાર્ટીમાં સ્વાગત. સીમા પર તણાવ ઓછા કરવા માટે ભારત અને ચીનના કોર કમાન્ડર વચ્ચે વાતચીત માટે 14મી બેઠક મળી. ચીની વિસ્તાર યુશુર અને મોલ્ડોમાં મળી બેઠક. ઓક્ટોબરમાં મળેલી 13મી બેઠકમાં નહોતું આવ્યું કોઈ પરિણામ. તો મુંબઈથી અમદાવાદ આવતી તેજસ એક્સપ્રેસ ટ્રેન હવે સપ્તાહમાં 5 દિવસ નહીં ચાલે. કોરોનાના વધી રહેલા કેસને લઈને નિર્ણય. ભારત સરકાર ઝડપથી જાહેર કરશે ચીપ વાળો ઈ પાસપોર્ટ. યોજના અંતર્ગત જે પાસપોર્ટ જાહેર થશે તેમાં લગાવેલી હશે ઇલેક્ટ્રોનિક ચીપ, તો જેમાં પાસપોર્ટ બનાવનારની તમામ માહિતી રહેશે સ્ટોર. એરપોર્ટ પાસ પાસપોર્ટને સ્ક્રેન કરશે જેથી તપાસમાં લાગતો સમય પણ ઘટી જશે. સરકાર પાયલટ પ્રોજેક્ટ રૂપે 20,000 અધિકારીઓ અને રાજદૂતોને આપી ચૂકી છે ઈ પાસપોર્ટ. છેતરપિંડીના મામલાઓ પર લગામ લાગશે એવો સરકારનો દાવો. મણિપુરમાં ભાજપ કાર્યકર્તાઓની હત્યાથી મચ્યો ખળભળાટ. ચૂંટણી તારીખો જાહેર થયા બાદ મણિપુરના ઇમ્ફાલમાં 2 ભાજપ કાર્યકર્તાઓની કરાઈ હત્યા. રોષે ભરાયેલા લોકોએ રસ્તા ઉપર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યું.
લોકોનો વિરોધ વધતા જોવા મળી તણાવની સ્થિતિ. મુખ્યમંત્રીએ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની ખાતરી આપી છે. સીએમ તરફથી ભરોસો મળતા પ્રદર્શનકારીઓએ રસ્તો ખુલ્લો કર્યો. પઠાણકોટ હુમલાનો મુખ્ય આરોપી ઝડપાયો. પંજાબ પોલીસનો દાવો. શહીદ ભગતસિંહનગર પોલીસે આતંકી સંગઠન ઇન્ટરનેશનલ સીખ યુથ ફેડરેશનના 6 આતંકીઓની કરી ધરપકડ. તો આતંકીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા. હૈદરાબાદમાં બેન્ડેજમાં છુપાવી અને સોનુની દાનચોરીના કસ્ટમ વિભાગે પર્દાફાશ કર્યો છે. તો સંયુક્ત આરબ અમીરાતથી આવી રહેલો વ્યક્તિ પાસેથી મળી આવ્યું 970 ગ્રામ સોનું. બેન્ડેજમાં પેસ્ટની જેમ નાખવામાં આવેલું 970 ગ્રામ સોનું મળી આવ્યું છે. કાર્યવાહીનું કરાયો વિડીયો રેકોર્ડિંગ. તો આરોપીએ પગમાં લગાવી હતી બેન્ડેજ. રૂ અને ટેપની વચ્ચે રાખેલા સોનાની કિંમત 47 લાખ રૂપિયા. મધ્યપ્રદેશના ભોપાલમાં રસ્તા ઉપર પાર્ક કરેલી કારને લારી અડી જતા મહિલા ભારે રોષે ભરાઈ હતી. તો મહિલા પ્રોફેસરે ગરીબ ફ્રૂટવાળાને ફ્રૂટ રસ્તા ઉપર ફેંકી રહી અને તેનો બદલો લીધો. તો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ. 3 દિવસથી વાયરલ થઈ રહેલા વિડીયો મામલે સ્થાનિક તંત્ર આવ્યું હરકતમાં. ભોપાલ કલેક્ટરે ટ્વીટ કરી અને આ મામલે કાર્યવાહી કરવાનો આપ્યો છે ભરોસો. તો મહિલા અને ફ્રૂટવાળાની શરૂ કરી શોધખોળ. શ્રીનગરના લેહ હાઈવે ઉપર બરફીલા તોફાનોનું તાંડવ. પહાડો પરથી બરફના મોટા ટુકડાઓ નીચે પડતા જોવા મળ્યા. તો ઝડપથી નીચે પડતા ટુકડાઓ દેખા. થોડીક ક્ષણોમાં હાઈવે થયો હતો જામ. જોકે હિમસ્ખલનને કારણે જાનમાલને કોઈ નુકસાન નહીં. ઉત્તરાખંડના પિથોરાગઢમાં એસડીઆરએફના જવાનો બન્યા દેવદૂત. એસડીઆરએફની ટીમે ભારે બરફવર્ષામાં ફસાયેલા 8 લોકોના બચાવ્યા છે જીવ. તો ટીમે 5 ફૂટ સુધી બરફથી ઢંકાયેલા રસ્તા ઉપર 14 કિલોમીટર ચાલીને જવું પડ્યું. પિથોરાગઢના ઘાર ચુલામાં લોકો ફસાયેલા હોવાની જાણ થતાં એસડીઆરએફની ટીમે મદદ કરવા ત્યાં પહોંચી હતી. તો કલિકા કુમટી ગામના સિદ્ધ મંદિર પાસે બરફવર્ષામાં ફસાયેલા 8 લોકોને અત્યંત વિષમ પરિસ્થિતિમાં હોવા છતાં તેઓનું કરાયું રેસ્ક્યુ. પિથોરાગઢમાં વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ લોકોને ચૂંટણીમાં ભાગ લેવા અડચણ આવી. ભારે હિમવર્ષાને કારણે વાહન ચાલકોને પણ તકલીફ. ચીફ ઓફ ધી આર્મી સ્ટાફ એમએમ નરવણેની પ્રેસ કોન્ફરન્સ. તેમણે કહ્યું કે પૂર્વી લદ્દાખ સહિતના નોર્ધન ફ્રન્ટ ફોર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હથિયારોની ક્ષમતા વધારી દીધી છે. તંગી ખાતર માટે વહેલી સવારથી જ ખેડૂતોએ લાંબી કતાર લગાવી છે. જરૂરિયાત કરતા ઓછી થેલીઓ ખાતર મળતી હોવાથી મુશ્કેલી. અરવલ્લીમાં આવેલો મેશ્વો જળાશયમાંથી સિંચાઈ માટે 3જા તબક્કાનું પાણી છૂટાયું. વહેલી સવારથી મેશ્વો કેનાલમાં 80 ક્યુસેક પાણી છૂટવામાં આવ્યું. 1500 એકર જમીનને સીધો અને 5000 એકર જમીનને પરોક્ષ રીતે થશે ફાયદો. સુરત જિલ્લામાં વધારે એક દીપડાનો વિડીયો સામે આવ્યો છે. ગલાથી બોધાન રોડ ઉપર લટાર મારતો હોવાનો વિડીયોમાં ઉલ્લેખ. વન વિભાગ દ્વારા કરવામાં આવી તપાસ. વિડીયોને લઈ સ્થાનિકોમાં ભય. જૂનાગઢના માંગરોળ વિસ્તારમાં સિંહના ધામા. માંગરોળના મિલ્લતનગરમાં સિંહ ઘૂસી આવ્યા હતા. ખેડૂતના વંડામાં આવી અને બકરીનું કર્યું મારણ. તો અંદાજિત 4 થી 5 બકરાનું કર્યો શિકાર. વલસાડમાં બુટલે ગર્યો બન્યા છે બેફામ. ખુલ્લે આમ દારૂનો વેપાર કરતા ઝડપાયા છે. તિથલ રોડ ઉપર દારૂની હેરાફેરી કરતા 2 આરોપીઓ સીસીટીવીમાં કેદ થયા. તો એક બાઇક ચાલકને ટક્કર મારતા બોટલો જમીન પર પટકાઈ હતી. દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો. 24 કલાકમાં કોરોનાના નવા 1,94,720 કેસ સામે આવ્યા. વધારે 165 દર્દીઓના મૃત્યુ. તો દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના નવા 4,868 કેસ આવ્યા સામે. વડોદરામાં યુવા ભાજપના કાર્યક્રમમાં કોરોનાના નિયમના ધજા ગ્રાવ્યા. કાર્યક્રમમાં યુવાનો માસ્ક વગર દેખાયા. સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ભંગ. કાર્યક્રમમાં ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ પણ રહ્યા હતા હાજર. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગાઈડલાઇન્સના ધજાગરા ઉપર સવાલ કરતા ભાર્ગવ ભટ્ટે મીડિયા કર્મીઓને ચાપી સુખ્યાની સલાહ. કોરોના સામેના જંગમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રશાસનની સનિષ્ઠ કામગીરી જોઈ. વેલકમ બેક. આગળ નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. છોટાઉદેપુરના બોડેલીમાં ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની વરણી. સર્વે ચૂંટાયેલા સભ્યની સંમતિથી કરાઈ વરણી. તો ડેપ્યુટી સરપંચ તરીકે આકાશ ઠક્કરની નિયુક્તિ. અરવલ્લીના માલપુરના 2 બાળકો જાણ બહાર અન્ય ગામમાં પહોંચી ગયા. 3 થી 5 વર્ષના બાળકો માલપુરથી 5 કિલોમીટર દૂર શિકારવાડી ગામે પહોંચ્યા, જ્યાં માલપુરના વેપારીઓએ બાળકોની કરી મદદ. અરવલ્લીમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી. મોડાસાના ટીંટોઈ ગામમાં કોરોનાના પોઝિટિવ દર્દીની નજર કેદ કરાવ. તો ઘર આગળ લાકડા મારી દર્દી અને પરિવારને પૂરી દીધા.
હોસ્પિટલ માં કોરોના સારવાર બાદ રજા આપવી હોવાનો દર્દીનો દાવો છે। કોરોના પોઝિટિવ થયાના 7 દિવસ બાદ નજરકેદ કરાતા આક્રોશ। અંબાજી યાત્રાધામમાં ગ્રામ હાટનું બિલ્ડિંગ ઊભું કરવામાં આવ્યું, જેને તાળા મારી દેતા લોકોમાં રોષ જોવા મળ્યો। તો બિલ્ડિંગ તૈયાર કરવામાં લાખો રૂપિયાનો કરાવ છે ખર્ચ, વિકાસ અધિકારીએ પણ મૌન ધારણ કર્યું। પીરાણા ડમ્પિંગ સાઇટ ઉપર 52 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરી અને 35 એકર જમીન ખુલ્લી કરવામાં આવી। 3 કચરાના ડુંગર પૈકી 1 ડુંગર ખાલી કરાવશે। છેલ્લા 40-50 વર્ષથી ઠલવાઈ રહ્યો છે અહીં કચરો। તો રાધનપુર નર્મદા વિભાગની વધારે એક ઘોર બેદરકારી। નર્મદા વિભાગની નહેરનો બિનજરૂરી ગેટ ખોલવામાં આવતા પાણીનો થયો વેડફાટ। કેનાલ નજીકના વાવણી કરેલા ખેતરોમાં ફરી વળ્યા પાણી। રાજ્યમાં સતત બીજા દિવસે શીતલહેર, પવન ફૂંકાતા ઠંડીની તીવ્રતા વધી છે। કડકડતી ઠંડીને લીધે જનજીવન પ્રભાવિત, તો લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નજીક પહોંચ્યું। માઉન્ટ આબુમાં ત્રીજા દિવસે પણ હાડ થીજવતી ઠંડી, પારો -4 ડિગ્રી પર પહોંચ્યો। તો વધતી ઠંડીને કારણે જનજીવનને અસર, વાહનોના કાચ પર બરફની પરત જામી। અરવલ્લીમાં મોડાસાના 4 રસ્તા પર મૌન ધારણ ધરણા યોજવામાં આવ્યા। કિસાન મોરચાએ કર્યો અનોખો વિરોધ। એક દિવસના મૌન ધરણા કાર્યક્રમમાં કાળા માસ્ક પહેરી અને પંજાબની કોંગ્રેસ સરકાર સામે રોષ પ્રગટ કર્યો। તો બોટાદ જિલ્લા કિસાન મોરચા દ્વારા પીએમના કાફલાને પંજાબમાં રોકવા મામલે મૌન ધરણા કરી અને કાળા માસ્ક પહેરી વિરોધ નોંધવામાં આવ્યો છે। કોંગ્રેસ દ્વારા આ કૃત્ય કરવામાં આવતું હોવાનું પ્રભારીએ કર્યું નિવેદન। તો જામનગરના લાલ બંગલા સર્કલ ઉપર ભાજપના કિસાન મોરચાના મૌન ધરણા। પીએમ મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન થયેલી ઘટનાને વખોડી વિરોધ પ્રદર્શન યોજ્યું। સુરત સચિન જીઆઈડીસી કેમિકલ કાંડમાં પોલીસ અને જીપીસીબીની કામગીરી સામે આક્રોશ। સચિન જીઆઈડીસીમાં સૌથી વધારે ઉદ્યોગકારો એકઠા થયા, તો સર્જાનંદ યાન અને રિયલ કેમના સંચાલકો સહિત જય બજરંગ કેમિકલના સંચાલકોની ધરપકડનો પણ વિરોધ। તો પોલીસ અને જીપીસીબી પર ઉદ્યોગકારોએ લગાવ્યા ગંભીર આક્ષેપો। ઉદ્યોગકારો મુજબ ખુલ્લામાં કેમિકલ વેસ્ટનો નિકાલ તેઓ કરતા નથી, ખોટી રીતે સેમ્પલ લઈ અને ફેક્ટરી માલિકને આરોપી બતાવાયા। સરકારની ગાઈડલાઇન્સને વડોદરાનો શાહ પરિવારના દીકરાના લગ્નને લઈને મૂંઝવણ। તો 400 લોકોને બોલાવવાની ગણતરી સાથે સંબંધીઓને આપી હતી કંકોત્રી, જોકે હવે મહેમાનોને બોલાવવાને લઈને મૂંઝવણ। પરિવારજનો સરકારની ગાઈડલાઇન્સને અનુસરી અને દીકરીના લગ્ન કરશે, ઘરના સભ્યો જ લગ્નમાં હાજર રહેશે, તો કેટલાક આમંત્રિતોને ના પાડવાની પડી ફરજ। વડોદરામાં યુવા ભાજપના કાર્યક્રમમાં કોરોના નિયમોનો ધજા ઉડ્યા હતા, તો કાર્યક્રમમાં યુવાનો માસ્ક વગર પણ જોવા મળ્યા, સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ। કાર્યક્રમમાં ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ પણ હાજર રહ્યા, તો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગાઈડલાઇન્સના ધજાગરા ઉઠતા સવાલ કરવામાં આવ્યો, ત્યારે ભાર્ગવ ભટ્ટે મીડિયા કર્મીઓને જાપી સુફિયાણી સલાહ। એસપી સુધીર દેસાઈનું કોવિડ મામલે નિવેદન। અત્યાર સુધીમાં ગ્રામ્યના 9 પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત, બુસ્ટર ડોઝ મામલે તંત્રએ જાણ કરવામાં આવી છે, તો પોલીસ મથકોને વાહન સેનિટાઇઝ કરવામાં આવ્યા છે। કોરોનાના કેસ વધતાની સાથે જ આરોગ્ય તંત્ર સજ્જ, ત્યારે ફાઇટ અગેન્સ્ટ કોવિડનું અભિયાન News18 દ્વારા શરૂ કરવામાં આવે છે। તબીબો માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે, આ સાથે જ કસરતો કે યોગના આસનો કોરોનાને આપશે માત। સ્વર સામ્રાણી લતા મંગેશકરના તબિયત અસ્થિર હોવાનો પણ દાવો કરવામાં આવે છે, જેને લઈને લોકોએ પ્રાર્થના કરી છે, ત્યારે લોકગાયક કીર્તિદાન ગઢવીએ પણ લતા મંગેશકરના દીર્ઘાયુ માટે કરી પ્રાર્થના। ધોરાજીમાં કોરોનાને લઈ અને તંત્ર સતર્ક, સરકારી હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાઈ, તો ઓક્સિજન, રેમડેસિવીર ઇન્જેક્શન, મેડિસિન તથા પેડોની સુવિધા ઉપલબ્ધ। આણંદમાં ઉમરેઠના કોરોનાનો વિસ્ફોટ થતા લોકો પણ હજી બેદરકાર જોવા મળી રહ્યા છે, તો 4 બેંક અને કોરોનાને આમંત્રણ આપતા દ્રશ્યો પણ તેમાંથી સામે આવ્યા। સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે બજારોમાં લોકોની ભીડ, ઉમરેઠના બેંકોમાં જોવા મળી ગ્રાહકોની ભીડ, બેંક બહાર ગ્રાહકોની લાઈન, વિવિધ કામગીરી માટે બેંકમાં આવેલા લોકો કોરોના સાથે સોશિયલ ડિસ્ટન્સ પણ ભૂલ્યા। આણંદના ગ્રામ્ય વિસ્તારોમાં ગાઈડલાઇન્સના પાલનમાં હજુ પણ બેદરકારી, માસ્ક વગર ફરી રહ્યા છે લોકો। ઉમરેઠમાં 10 દિવસમાં જ નોંધાયા છે 44 કેસ, સરકારી દવાખાના હેડ ક્લાર્ક અને 2 આશા વર્કર્સ થયા સંક્રમિત। સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ, વધુ સમાચાર માટે જોતા રહો News18 ગુજરાતી। નમસ્કાર। યાત્રાધામમાં ગ્રામ હાટનું બિલ્ડિંગ ઊભું કરવામાં આવ્યું અને જેને તાળા મારી દેતા લોકોમાં ભારે રોષ। બિલ્ડિંગ તૈયાર કરવામાં લાખો રૂપિયાનો ખર્ચ, વિકાસ અધિકારીએ પણ મૌન ધારણ કર્યું। પીરાણા ડમ્પિંગ સાઇટ ઉપર 52 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરી 35 એકર જમીન ખુલ્લી કરવામાં આવી। 3 કચરાના ડુંગર પૈકી 1 ડુંગર ખાલી કરવામાં આવ્યો। છેલ્લા 40-50 વર્ષથી ઠલવાઈ રહ્યો છે કચરો।
राज्य में सतत बीजा दिवसे शीतलहर पवन फूंकाता ठंडी की तीव्रता वधी छे। कड़कड़ती ठंडी ने लीधे जनजीवन प्रभावित, लघुत्तम तापमान 10 डिग्री नजीक पहुंचे। माउंट आबू में तीजा दिवसे पण हाड़ थीजवती ठंड, पारो -4 डिग्री पर पहुंचो। वधती ठंडी ने कारण जनजीवन पर असर, वाहनों कांच पर बरफ नहीं परत जामी। મોરબીના વાંકાનેર યાર્ડની યોજાઈ હતી ચૂંટણી, આજે યાર્ડની ચૂંટણીની મતગણતરી શરૂ। કોંગ્રેસના સમર્થન વાળી પીરઝાદા વેપારી પેનલની 4 બેઠકો પર છે। અરવલ્લી જિલ્લાના ખાતરની તંગી હોવાની ફરિયાદ, મોડાસાના મેઠાસણમાં યુરિયા ખાતરની તંગી, ખાતર માટે વહેલી સવારથી જ ખેડૂતોએ લાંબી કતાર લગાવી છે। જરૂરિયાત કરતા ઓછી થેલીઓ ખાતર મળતી હોવાથી મુશ્કેલી। અરવલ્લીમાં આવેલો મેશ્વો જળાશયમાંથી સિંચાઈ માટે ત્રીજા તબક્કાનું પાણી છૂટાયું। વહેલી સવારથી મેશ્વો કેનાલમાં 80 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। 1500 એકર જમીનને સીધો અને 5000 એકર જમીનને પરોક્ષ રીતે થશે ફાયદો। સુરત જિલ્લામાં વધારે એક દીપડાનો વિડીયો સામે આવ્યો છે। ગલાથી બોધાન રોડ ઉપર લટાર મારતો હોવાનો વિડીયોમાં ઉલ્લેખ, વન વિભાગ દ્વારા કરવામાં આવી તપાસ, વિડીયોને લઈ સ્થાનિકોમાં ભય। જૂનાગઢના માંગરોળ વિસ્તારમાં સિંહના ધામા, માંગરોળના મિલ્લતનગરમાં સિંહ ઘૂસી આવ્યા હતા। ખેડૂતા વંડામાં આવી અને બકરીનું કર્યું મારણ, તો અંદાજિત 4 થી 5 બકરાનું કર્યો શિકાર। વલસાડમાં બુટલે ગર્યો બન્યા છે બેફામ, ખુલ્લે આમ દારૂનો વેપાર કરતા ઝડપાયા છે। તિથલ રોડ ઉપર દારૂની હેરાફેરી કરતા 2 આરોપીઓ સીસીટીવીમાં કેદ થયા, તો એક બાઇક ચાલકને ટક્કર મારતા બોટલો જમીન પર પટકાઈ હતી।